આ ત્રણ સંસ્થા જે મારા જન્મ સાથે મારી ભેગી આવી એને સાચવવી, એનું સંવર્ધન કરવું, એ મારો ધર્મ. આ ત્રણ સંસ્થા જે મારા જન્મ સાથે મારી ભેગી આવી એને સાચવવી, એનું સંવર્ધન કરવું, એ મારો ધર્મ. આના સિવાય કઈ ધર્મ નહીં. હવે તમે મને એમ કહો કે પછી આ દેહ છે એને સાચવવા માટે હું સરસ કપડાં પહેરું, વાળ સરસ રાખું, અથવા મને ઈચ્છા થઈને મેં તિલક કર્યું, સમજો, મને એમ થયું કે આ ચાંદલો કરું સરસ લાગશું, તો કઈ વાંધો નહીં. ચાંદલો મહત્વનો નથી. તમે તમારા દેહરૂપી સંસ્થાને સાચવવા માટે જે કરી રહ્યા છો તે દેહ મહત્વનો છે. કુટુંબ માટે તમે કંઈક કર્યું તો એ તમારે કરવું જોઈએ. ગીતામાં શબ્દ પ્રયોગ છે, આપને ખ્યાલ છે, સ્વધર્મ આચરણ. આ સ્વધર્મ આચરણ એટલે શું? તો એમાં ત્રણ ધર્મ આવ્યા, મારા દેહનો, વ્યાપક કુટુંબનો અને મારી સૃષ્ટિનો. એટલે જીવ જન્મે થી લઈને જીવ મરે ત્યાં સુધીની આખી પ્રક્રિયામાં જે ભેગું જોડાયેલું છે એને મારે સાચવવાના, એને મારે જાળવવાના, એને મારે સંવર્ધિત કરવાના, એને મારે ખલેલ નહીં પહોંચાડવાની. સાચવવા એટલે એમ નહીં કે એને હુલાવા ફુલાવા કરવું, ના, એને ખલેલ નહીં પહોંચાડવાની, એને પૂર્ણ સ્વતંત્રતા આપવાની અને એની સાથે મારે જીવવાનું, એ મારો ધર્મ. મારી દ્રષ્ટિએ ધર્મમાં ભગવાન, મૂર્તિ, ગ્રંથો એવું ક્યાંય આવતું નથી. આ મારું સ્ટેટમેન્ટ થોડુંક વિચિત્ર છે, ઘણા લોકો આને પસંદ ન કરે, પણ હું વચ્ચે સ્પષ્ટતા કરી ગયો છું કે હું ભણવા માંડ્યો એટલે મારે ગ્રંથો સાથે નાતો થયો. પછી મેં ભણી લીધું અને મારી જિજ્ઞાસા જાગી અને મેં વધુ વાંચ્યું. મને એમ થયું ચાલો મહાભારત વાંચું, મને એમ થયું ચાલો કુરાન વાંચું, મને એમ થયું ચાલો જપુજી વાંચું. તો આ વાંચ્યું એટલે મારો નાતો એની સાથે થયો, તો ગ્રંથ માન્ય. પણ હું ગમે તેમ લબાડની જેમ ફર્યા કરું અને હું ગીતાની વાત કર્યા કરું, હું રામાયણની વાત કર્યા કરું, એ ધર્મ નથી. આવી મારી વિચિત્ર વ્યાખ્યા ધર્મ વિશેની છે. સનાતન એટલે શાશ્વત, ગઈકાલે હતું, આજે છે, આવતીકાલે હશે. તે હું અહીંયા સમજાવું, ગઈકાલે જીવ હતો, આજે છે, આવતીકાલે હશે. ગઈકાલે કુટુંબ હતું, આજે છે, આવતીકાલે હશે. ગઈકાલે સૃષ્ટિ હતી, આજે છે, આવતીકાલે હશે. માટે સનાતન, ભલે એક દેહ બદલી ગયો, આજે હું છું, કાલે હું નહીં હું, મારી બદલે કોઈ બીજો જીવ આવશે જેમાં મારો આત્મા બેઠો હશે, એટલે હું તો શાશ્વત છું. જેને શાસ્ત્રો બ્રહ્મન કહે છે, આત્મન કહે છે, એ બ્રહ્મન એને મેં વ્યાપક રીતે છૂટું પાડી દીધું. હું એમ માનું છું કે એ સનાતનતા ટકાવી રાખે એના માટે મારા જે પ્રયત્નો તે મારો ધર્મ. હજી એક નાનકડી વ્યાખ્યા આપીને આ પ્રશ્નનો જવાબ પૂરો કરું. મારું એવું કહેવાનું છે કે મારું આચરણ, મારો બાહ્ય વ્યવહાર એ મારો ધર્મ છે. આપણે અત્યારે અહીંયા બેઠા છીએ તો કેમ બેસું એ પ્રમાણે બેસવું એ મારો ધર્મ છે. હું પિક્ચરનું ગીત ગાતો ગાતો દોડમ દોડ એન્ટ્રી મારું છું અને જોઉં છું કે આ તો મંદિર છે અને મારા પિક્ચરના ગીત ઉપર બ્રેક વાગી જાય છે અને મેં ગીત ગાવાનું બંધ કર્યું છે, એ મારો ધર્મ છે. મારી સામે લાલ લાઇટ આવી છે અને હું ગાડી ડ્રાઈવ કરું છું, લાલ લાઇટ ઉપર નજર પડે છે અને મારો પગ જો બ્રેક ઉપર જાય તો મેં મારો ધર્મ પાળ્યો કહેવાય. આ વસ્તુને હું બહુ જ મહત્વની ગણું છું, કારણ કે સનાતન ધર્મના નામે આપણે મેળાવડાઓ કર્યા કરીએ છીએ, આપણે બહુ મોટા મોટા ઉત્સવો કરીએ છીએ અને એની અંદર આ બધા જ ધર્મને આપણે હાનિ પહોંચાડીએ છીએ. એટલે મારું થોડુંક એક્સ્ટ્રોવર્ટ એવું સ્ટેટમેન્ટ છે કે ધર્મ મારા ઘરની બહાર ન નીકળે. એમાંય ત્યારે તો ન જ નીકળે કે જે મારો ધર્મ બહાર નીકળીને બીજાને ખલેલ પહોંચાડતો હોય. તમારે નટશેલમાં કેવું હોય તો આખું અસ્તિત્વ, જેને આપણે કોસ્મોસ કહીએ છીએ, જેમાંથી મારું તમારું આપણા સૌનું સર્જન થયું, એને અછોવા ના કરવા, એ મારી દ્રષ્ટિએ ધર્મ છે. ધર્મ અને આપણી જે નૈતિક ફરજ છે એને તમે જોઈ લી કે ભાઈ
લાલ લાઇટ દેખાય અને બ્રેક લાગે તો એ મારો ધર્મ છે. આ ખરેખર અત્યારના સમયમાં બહુ સમજવા જેવી વાત છે, પણ આપણા કર્મની કઠણા એવી છે કે આ બહુ સમજાતું નથી. ક્યાંક ને ક્યાંક સંપ્રદાયવાદ કે સંપ્રદાયના એવા જે બંધનો છે જેની અંદર માણસ છે એ અટવાય છે, એક નિત્યક્રમ એવું બનાવી દે છે કે આ સભા કે આ જગ્યાએ આ મંડપ નીચે તો બેસવું અનિવાર્ય જ છે. જેમ તમે કીધું કે મારો ધર્મ મારા મંદિરને કે મારા ઘરની બહાર ન નીકળે, ઘરમાં પણ તમે એ વસ્તુ કરી શકો છો, તો સંપ્રદાય હોવો કેટલો આવશ્યક છે? અને સંપ્રદાય હોવો એના કરતા વિશેષ કે એના જે બંધનો જે છે કે જે તમને એના પૂરતા જ સીમિત રાખે છે, તમને સંકુચિત કરી દે છે, તમને વિસ્તૃત નથી થવા દેતા, તો એ અત્યારના સમય માટે કેટલું યોગ્ય અથવા અયોગ્ય હોઈ શકે? તમે શરૂઆતમાં જય બે શબ્દો સહજતાથી વાપર્યા, ધર્મ અને નીતિ એવું બે શબ્દો વાપર્યા, કેના વિશે તમે વાત કરી, બહુ સુંદર બે શબ્દો છે. સમજી લેવાની આપણે એ જરૂર છે કે આપણે લોકો ધાર્મિક છીએ, નૈતિક નથી. અને જે વિદેશના લોકોની સામે આછકલાઈને લઈને આપણે રોષ ઠલવીએ છીએ એ વિદેશના લોકો નૈતિક છે, ધાર્મિક નથી. અમે ઘણા બધા દેશોમાં ફરવાનો લાવો મળ્યો ઈશ્વરની કૃપાથી, એટલે મેં જોયેલું છે એનો ધર્મ એ પાળે છે એમાં એ એટલા બધા સાબુત નથી, પણ એ જે નીતિ નિયમો છે એનું પાલન કરે છે એમાં પૂરેપૂરા સાબુત છે. આપણે લોકો ધર્મના નામે ઝઘડો કરી લેવા તૈયાર છીએ, પથ્થરમારો કરી લેવા તૈયાર છીએ, કોઈને તોડી નાખવા તૈયાર છીએ, પણ જ્યાં નીતિ નિયમો પાળવાની આવે જેને નૈતિકતા કહેવાય એમાં આપણે ક્યાંય ધ્યાન આપવા તૈયાર નથી. આ પહેલો જે તમે બે શબ્દ પ્રયોગો કર્યા, હું તમને એક નાનકડું ઉદાહરણ આપું કેમ આવું બને છે. એનું એક કારણ છે આપણા લોકોનો ઉછેર, સંતાન ઉછરે ત્યારથી એના માઇન્ડની અંદર અમુક ઇનપુટ્સ આપ્યા જ કરો એટલે સમજણો થાય, ત્યાં સુધીમાં એની પોતાની વિચાર શક્તિ ખલાસ થઈ ગઈ હોય અને એને જે ઇનપુટ્સ મનમાં ગયા હોય એ જ પ્રમાણે જીવવા લાગે, પરિણામે આવું બન્યું છે. હું તમને એક નાનું ઉદાહરણ આપું, આમાં મારો કોઈ બીજો પક્ષપાત નથી. આપણે ત્યાં બાળક જન્મે ત્યારથી એને તિલક કેમ કરવું એ સમજાવી, આપણે કેવડું કરવું, કેમ કરવું, ચાંદલો કેવો કરવો, કાળો દોરો બાંધવો, આમ કરવું, તે એ બધું આપણે સમજાવીએ છીએ. પણ મારા સંતાનને એ સમજાવું, પાપા મારા ઘરમાં પૂજા થાય છે, શ્લોક બોલાય છે, એમાં તું બેસ, જો આ ચંદન બરાબર જો, પંચામૃત લે, જમણા હાથે લેવાય, દહીંની ચમચી ભરીને બહાર પીને જાજે, દૂધ ન લેતો, આવું બધું આપણે કરીએ છીએ, રાઈટ? પણ મારું સંતાન મારી સાથે મારા સ્કૂટર ઉપર આવે ત્યારે આગળ કે જ્યાં એને ન ઊભું રાખવું જોઈએ ત્યાં હું એને રાખીને જાઉં છું. વિદેશમાં નથી, ઊંધું છે એ, આ તીલા ટપકા કે એવું કશું કહેતા નથી, પણ તમે અમેરિકા જાઓ, તમે કેનેડા જાઓ, તમે યુરોપ કન્ટ્રીઝમાં જાઓ, તમે ઓસ્ટ્રેલિયામાં જાઓ, ક્યારે કોઈનું સંતાન ડ્રાઈવરની બાજુની સીટમાં પણ બેસતું નથી. એને પાછળ બેસાડે, એના માટેની સીટ જુદી હોય, એનો બેલ્ટ બાંધે, પછી જ એના માં કે બાપ ગાડી ડ્રાઈવ કરે. આને પરિણામે શું થાય છે? બહુ સીધી વાત છે, આ તો મનોવિજ્ઞાન છે. બાળક શું કરે? જે તમે એની સામે કરાવ્યું હોય તે કરે. પહેલાનું બાળક તમે શીખવતા તે કરતું, હવેનું બાળક તમને જે કરો છો એ જોઈને શીખે છે, કરાવવાની જરૂર નથી. એટલે તમે અહીંયા શું કર્યું? તિલા ટપકા કરાવ્યા, માળા કરાવડાવી, પાઠપૂજા કરાવી, એ બધું એના મનમાં રહ્યું. પણ પેલા સ્કૂટર ઉપર ન બેસાય તો એ આગળ બેસીને જવાય એ એના મનમાં ગયું. આજે આપણને નવું લાગે સાહેબ કે બીજા દેશોની અંદર ટ્રાફિકના નિયમોનું પાલન કેમ થાય છે, કારણ એ છે કે બાળપણથી એના ઘરના મા બાપ ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. એટલે જે ધર્મ અને નીતિ બેમાં જે ભેદ થયો એ આ